गुड मॉर्निंग बहनों, बधा मजा में हसो। विडियो लैक्चर मध्यम थी फरी एक बार मड़ी रहा छे। शिक्षण की शुरुआत करता पहला एक सरस मजानी प्रार्थना द्वारा आपणे शुरुआत करीशू। तो प्रार्थना हूँ तमारी समक्ष रजू करी रही छू। गुरु माते पिता गुरु बंधु सखा तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। तुम्ही शक्ति हो तुम्ही भक्ति हो तुम्ही शक्ति हो तुम्ही भक्ति हो तुम्ही मुक्ति हो मेरे भोले शिवा। गुरु मात पिता गुरु बंधु सखा तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। तुम्ही प्रेरणा तुम्ही साधना तुम्ही आराधना मेरे भोले शिवा। गुरु मात पिता गुरु बंधु सखा तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। तुम्ही प्रेम हो तुम्ही करुणा हो तुम्ही प्रेम हो तुम्ही करुणा हो तुम्ही मोक्ष हो मेरे भोले शिवा। गुरु मात पिता गुरु बंधु सखा तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। बहनों हमणा ज योग दिवस पण गयो 21 जून अने फादर्स डे पण गयो। योग थी आपणा मन ने અને શરીરને તંદુરસ્ત રાખી શકાય છે, તેવું જ આપણે જે મેં રજૂઆત કરી પ્રાર્થના એનાથી મન શાંત બને છે, મનને અને આત્માને ખોરાક મળે છે, એક બળ મળે છે જેથી કરીને આપણે સારા કાર્યો કરી શકીએ અને આગળ વધી શકીએ. તો શરૂઆત કરીશું આપણે. પ્રથમ ચેપ્ટર મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. તો વિદ્યાર્થી બહેનો, આપણે આગળના જે વિડીયો લેક્ચર્સ હતા लेक्चर हतो एमा कई कई बाबतो सीखी गया. तो बहनों आपणे अगाउना वीडियो लेक्चर्स में मनोविज्ञान नो अर्थ, मनोविज्ञान नी विविध व्याख्याओ अने मनोविज्ञान नु स्वरूप अथवा तो एनी लाक्षणिकताओ विषे माहिती मेळवी. तो हवे आपणे अगाउ શિક્ષણ કાર્ય ચાલુ કરીએ છીએ અને તેમાં મનોવિજ્ઞાનના ધ્યેયો જે મેં બોર્ડ પર લખેલા છે એના વિશે આપણે સમજૂતી મેળવવાના છીએ. તો શરૂઆત કરીએ મનોવિજ્ઞાનના ધ્યેયો. એમ્સ ઓફ સાયકોલોજી. જેમ માનવીના જીવનનું કોઈ ધ્યેય હોય છે તેમ દરેક વિષયનું પણ કોઈ ધ્યેય હોય છે. મનોવિજ્ઞાનના પણ કેટલાક ધ્યેયો છે, જેવા કે ફર્સ્ટ વર્ણન, સેકન્ડ છે સ્પષ્ટીકરણ, થર્ડ છે આગાહી અને ફોર્થ છે નિયંત્રણ. બેનો આપણને ખબર જ છે કે આપણું જીવન છે એ ધ્યેય વગરનું નથી. કોઈને કોઈ આપણા ધ્યેય રહેલા જ છે જીવનના, અને ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે આપણે યથાર્થ પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો મનોવિજ્ઞાનના પણ ચોક્કસ ધ્યેયો છે. એમાં આપણે પહેલું ધ્યેય જોઈશું, વર્ણન. મનોવિજ્ઞાનનું ધ્યેય માનવ વર્તનનું વર્ણન કરવાનું છે.
માનવનો અભ્યાસ તો કરે છે, એના વર્તનનો અભ્યાસ કરે છે, પરંતુ એનું વર્ણન કરવાનું ધ્યેય પણ મનોવિજ્ઞાનનું છે. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ માનવ વર્તન છે. આથી માનવ કેવું, માનવ વર્તન કેવું છે, શારીરિક છે, માનસિક છે, આંતરિક છે, બાહ્ય છે, જોઈ શકાય તેવું છે કે નથી જોઈ શકાય તેવું, તેના પરિણામે કેવા પરિવર્તનો આવે છે વગેરે બાબતનું વર્ણન કરવાનું ધ્યેય મનોવિજ્ઞાનનું છે. કોઈ પણ વિષય પોતાના અભ્યાસ વસ્તુનું વર્ણન કરીને જ તેને અભ્યાસમાં આગળ વધી શકે. આથી મનોવિજ્ઞાન વર્તનને સમજાવવા સૌ પ્રથમ તેનું વર્ણન કરવાનું ધ્યેય ધરાવે છે. હવે આપણે આગળ બીજું એનું ધ્યેય જોઈશું, સ્પષ્ટીકરણ. અભ્યાસ વસ્તુના વર્ણન પછીનું બીજું ધ્યેય છે સ્પષ્ટીકરણ. સ્પષ્ટીકરણ એટલે બનાવ, ઘટના કે પરિસ્થિતિ, બનાવ, ઘટના કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે તેના કારણોની સ્પષ્ટતા કરે છે. મનોવિજ્ઞાન માનવ વર્તનની પાછળના કારણોને શોધી માનવ વર્તન કેમ થાય છે તેની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરે છે, એટલે કે સ્પષ્ટીકરણનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે અમુક પરિસ્થિતિમાં અમુક વ્યક્તિ ડરે છે તો એ કેમ ડરે છે એના કારણોની સ્પષ્ટતા મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે, એટલે કે મનોવિજ્ઞાન વિષય કરે છે. આગળ વધીશું. ત્રીજું આપણું ધ્યેય છે આગાહી. આગાહી કે ભવિષ્યકથન એટલે કોઈ પણ વિજ્ઞાનમાં સ્થાપિત થયેલા નિયમોને આધારે કરવામાં આવતી તે ક્ષેત્રને લગતી પૂર્વકલ્પના. પૂર્વકલ્પના એટલે કે પહેલેથી નક્કી કરવામાં આવેલી કલ્પના. કલ્પના છે, વાસ્તવિકતા નથી. કલ્પના કરવામાં આવે છે કે દાખલા તરીકે તમે કલ્પના કરો કે ધોરણ 12માની અંદર બરાબર 80% લાવીશ. હવે 80% 12માં આવે પણ ખરા અને ન પણ આવે એ પૂર્વકલ્પના થઈ આપણી. તો વિજ્ઞાન પોતાના વિષયવસ્તુનો અભ્યાસ, વર્ણન કે સ્પષ્ટીકરણ કરીને અટકી જતું નથી, પરંતુ નિયમોને આધારે આગાહી કે ભવિષ્યકથન કરવાનો પણ પ્રયાસ કરે છે. દાખલા તરીકે હવામાન શાસ્ત્ર, હવામાનનું વર્ણન કે સ્પષ્ટીકરણ કરીને અટકી જતું નથી, પરંતુ હવામાન કેવું રહેશે, ગરમીનું પ્રમાણ કેવું રહેશે, વરસાદ આવશે કે નહીં વગેરે આગાહી પણ કરે છે. આ જ પ્રમાણે મનોવિજ્ઞાનનું ધ્યેય માનવ વર્તનની આગાહી પોતાના સિદ્ધાંતોને આધારે કરવાનું છે. દાખલા તરીકે મનોવિજ્ઞાનમાં બાળ ઉછેરની પદ્ધતિઓમાંથી માતા પિતા બાળકને કેવી રીતે ઉછેરે તો બાળકનું વ્યક્તિત્વ કેવું બને તેના સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતોને આધારે કોઈ માતા પિતા બાળકનો ઉછેર ખૂબ શિસ્તવાળા વાતાવરણમાં કરે છે તો બાળક ડરપોક થશે તેવી આગાહી કરી શકાય છે. તે જ પ્રમાણે શિક્ષણ, પ્રેરણા, આવેગ વગેરેને લગતા સિદ્ધાંતોને આધારે માનવ વર્તનની આગાહી કરવાનું ધ્યેય મનોવિજ્ઞાન ધરાવે છે. હવે આગળ વધીશું. ચોથું પોઈન્ટ છે, એટલે કે ચોથું ધ્યેય છે મનોવિજ્ઞાનનું, નિયંત્રણ. તો નિયંત્રણ કોને કહેવાય એ ખૂબ અગત્યની બાબત છે, બરાબર એને સમજીશું. નિયંત્રણ એટલે સ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલીઓ, ચિંતા, પ્રતિકૂળતા વગેરેને હલ કરવા માટે કરવામાં આવતા પ્રયત્નોને મળેલી સફળતા. ફરી એકવાર સમજીશું બહેનો, બરાબર સમજી લેજો. નિયંત્રણ એટલે સ્થાપિત થયેલા નિયમોને આધારે, ચોક્કસ સ્થાપિત થઈ ગયેલા છે એવા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલીઓ, ચિંતા, પ્રતિકૂળતા વગેરેને હલ કરવા માટે કરવામાં આવતા પ્રયત્નોને મળેલી સફળતા. પ્રયત્નો તો કરવામાં આવે છે પણ એ પ્રયત્નોને શું મળે છે, સફળતા મળે છે. બીજા શબ્દોમાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. નિયંત્રણ એટલે સ્થાપિત થયેલા નિયમોને આધારે મુશ્કેલીઓ, ચિંતા, પ્રતિકૂળતા વગેરેને હલ કરવા માટે કરવામાં આવતા પ્રયત્નોને મળેલી સફળતા. આ વ્યાખ્યા તો આપણે જોઈએ જ, પણ બીજી સરળ અને તમને સમજી શકાય તેવી આપણે વ્યાખ્યા જોઈશું. બીજા શબ્દોમાં કહીએ તો નુકસાનકારક કે તકલીફ ઊભી કરે તેવી પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસો. આ સરળ અને ઇઝી વ્યાખ્યા છે. ફરી પાછી એકવાર જોઈએ વ્યાખ્યા. બીજા શબ્દોમાં કહીએ તો નુકસાનકારક કે તકલીફ ઊભી કરે, આપણને કોઈ
પરિસ્થિતિ એવી હોય કે નુકસાનકારક હોય, મુશ્કેલીમાં મૂકી શકે, તકલીફમાં ઊભી શકે, ઊભા આપણને કરી દે એવી કોઈ પરિસ્થિતિ હોય, તો તેવી પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસો. દરેક વિજ્ઞાનનું આ ધ્યેય હોય છે જેનાથી માનવીની સમસ્યાઓ ઘટાડી શકાય છે. દાખલા તરીકે હવામાન શાસ્ત્ર આગાહી કરે કે ખૂબ ભારે વરસાદ પડશે, તો પૂર આવતું અટકાવવાના પ્રયાસો કરવામાં આવે, અથવા તો પૂરથી ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયાસો કરાય. આપણે જોયું કે અગાઉ વાયુ વાવાઝોડું આવવાનું હતું, એની અસર ગુજરાત પર પણ થવાની હતી, સાથે સાથે હમણાં પણ આ વર્ષે પણ નિસર્ગ વાવાઝોડું આવ્યું, એની અસર પણ વર્તાય. પરંતુ એ પહેલાં હવામાન ખાતાએ કહી દીધું હતું, જણાવી દીધું હતું, આગાહી કરી દીધી હતી કે ભાઈ આવું વાવાઝોડું આવવાનું છે, આટલા કિમી અંતરથી ખૂબ વેગમાં પવન ફૂંકાશે, એટલે નુકસાન થવાની પૂરી સંભાવના છે. એટલે કે ગવર્મેન્ટ સરકારે બધી સુવિધા કરી દીધી, ફેસિલિટી આપી દીધી કે ભાઈ બને એટલું નુકસાનથી બચી શકાય, ને તમે જુઓ તો ખૂબ ઓછા નુકસાનથી આપણે એ વાવાઝોડા સામે બરાબર હિંમત દાખવી શક્યા. બેનો, મનોવિજ્ઞાનના ધ્યેય વિશે માહિતી આપણે મેળવી કે ભાઈ મનોવિજ્ઞાનના ચાર ધ્યેયો છે, વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ. હવે આગળ વધીશું આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, વિકાસ અને અભિગમો. તો જોઈએ આધુનિક મનોવિજ્ઞાન જેનો ઉદ્ભવ અને વિકાસ. તો માનવીના મન અને વર્તનને સમજવાના પ્રયાસો માનવ ઉત્પત્તિ જેટલા જ જૂના છે. ભારતમાં અનેક ઋષિમુનિઓ જેવા કે ભરતમુનિ, પતંજલિ, ચાણક્ય વગેરે તથા ગ્રીસ, રોમ જેવા દેશોમાં એરિસ્ટોટલ, પ્લેટો વગેરે તત્વજ્ઞાનીઓ માનવ વર્તનને સમજવા સમજાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે તેના અભ્યાસ માટે તત્વજ્ઞાનની પદ્ધતિઓ જ ઉપયોગ કરાતો. આપણે અગાઉ શીખી ગયા બેનો કે મનોવિજ્ઞાન સૌ પ્રથમ તો તત્વજ્ઞાનની અભ્યાસ પદ્ધતિનો જ ઉપયોગ કરતું હતું. 16મી સદી પછી જ્યારે મનોવિજ્ઞાન તત્વજ્ઞાનથી છૂટું થયું ત્યાર પછીની વાત અલગ છે. એટલે કે ટૂંકમાં તત્વજ્ઞાનની પદ્ધતિનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. એરિસ્ટોટલ પછી મધ્યયુગમાં જ્ઞાનની શાખાઓનો વિકાસ રૂધાયો. આપણને ઇતિહાસમાં ખબર જ છે કે મુસ્લિમ શાસકોનું જ્યારે શાસન ચાલતું હતું ત્યારે જે શિક્ષણનો જે વિકાસ થવો જોઈએ એ રૂંધાયેલો હતો, વિકાસ થયેલો નહોતો. પરંતુ ઈસવીસન 1600 તાત્વિક પ્રશ્નોની ચર્ચા ફરી શરૂ થઈ અને આ સમયગાળામાં અનેક તત્વજ્ઞાનીઓએ વિશ્વના અંતિમ સ્વરૂપની ચર્ચા સાથે મન, બુદ્ધિ વિશે પણ ચર્ચા કરી. આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વુંડના ફાળે જાય છે. આ નામ ફરી આવ્યું છે કે મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા વિલહેમ વુંડ નામના મનોવૈજ્ઞાનિકે પ્રથમ પ્રયોગશાળા સ્થાપી વિલહેમ વુંડે, અને ત્યારથી જ આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ મળ્યું. વુંટ અને તેના સાથીદારો જાગૃત અનુભવો અને મનના વિશ્લેષણમાં રસ ધરાવતા હતા. બહુ સમજો અહીં આગળ બહેનો, વુંટ અને તેના મનોવૈજ્ઞાનિકો એટલે કે એના સાથીદારો એ મનના બરાબર અનુભવો સાથે સાથે જાગૃત અનુભવો અને મનના વિશ્લેષણમાં વધારે રસ ધરાવતા હતા. આથી મનની રચના સમજવા માટે તેમણે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. મનને સમજવા માટે, અનુભવને સમજવા માટે તેમણે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. આંતરનિરીક્ષણ એ એવી પદ્ધતિ છે જેમાં વ્યક્તિને તેના અનુભવો કે માનસિક પ્રક્રિયાઓ વિશે ઊંડાણપૂર્વક વર્ણન કરવાનું કહે છે. આ એ આંતરનિરીક્ષણ પદ્ધતિ એવી છે એમાં જે તે વ્યક્તિને એના મનમાં શું ચાલી રહ્યું છે, એણે કેવા અનુભવો કર્યા છે, એણે જાતે જ વર્ણન કરવાનું હોય છે. વુંટ અને તેના સાથીદારો એ રચનાવાદી તરીકે ઓળખાય છે. વુંટ અને તેના સાથીદારો રચનાવાદી તરીકે ઓળખાય છે. રચનાવાદી તરીકે ઓળખાય છે. જો કે આંતરનિરીક્ષણ પદ્ધતિને બીજા મનોવૈજ્ઞાનિકોએ ન સ્વીકારી, કારણ કે તેનો અહેવાલ અન્ય બીજા વ્યક્તિ દ્વારા ચકાસી શકાતો નથી.
જે તે વ્યક્તિ ઉપર જ, દાખલા તરીકે મારા પર આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે અને મારે જાતે જ એનો અહેવાલ નોંધવાનો હોય છે, બીજી વ્યક્તિ એનો અહેવાલ નોંધી શકે નહીં, આ મર્યાદા છે. મારી જાતે જ જો મારે અહેવાલ મારા પર પ્રયોગ કરવાનો હોય, આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય, બરાબર, તો હું એમાં ઘણું બધું ઉમેરી પણ શકું મારું પોતાનું. એટલે કે બીજા વ્યક્તિ એનો અહેવાલની નોંધ કરી શકતા નથી. આ મર્યાદાના કારણે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ બીજા મનોવૈજ્ઞાનિકોએ સ્વીકાર્યો નહીં. આથી મનોવિજ્ઞાનમાં બીજી પદ્ધતિની જરૂરિયાત ઊભી થઈ. વુન્ટે લિવઝિંગમાં પ્રયોગશાળા સ્થાપી. આપણે આગળ શીખી ગયા છે, મનોવૈજ્ઞાનિક વિલહેમ વુન્ટે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા લિવઝિંગ શહેરમાં 1889માં સ્થાપી. તેના થોડા જ સમય બાદ કેમ્બ્રિજ મેસ્યુચેટ્સમાં અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સ, નવું નામ આવે છે વિલિયમ જેમ્સ, બરાબર, વુન્ટે પ્રથમ પ્રયોગશાળા સ્થાપી જર્મનીમાં. ત્યાંના થોડા સમય બાદ જ કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સમાં અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે પ્રયોગશાળા સ્થાપી અને માનવ મનને સમજવા માટે એક નવો જ અભિગમ અપનાવ્યો. તેના મતે માનવીના મનની રચના સમજવાના સ્થાને માનવી તેના વાતાવરણ સાથે કાર્ય પાર પાડવા માટે કેવી રીતે વર્તે છે, માનવીના મનને સમજવાનું સાઈડમાં રાખો, પરંતુ વાતાવરણમાં વ્યક્તિ કેવી રીતના પોતાનું કામ પાર પાડે છે, કાર્ય પાર કેવી રીતના પાડે છે, તેનો અભ્યાસ કરવો જોઈએ. જેમ્સના આ અભિગમને કાર્યવાદી અભિગમ એવું નામ આપવામાં આવ્યું. પહેલું જે અભિગમ આપવામાં આવ્યો એ રચનાવાદી, અને જેમ્સનો જે અભિગમ છે એ કાર્યવાદી અભિગમ. એટલે કે કાર્યવાદી તરીકે તેઓ ઓળખાયા. 20મી સદીની શરૂઆતમાં જર્મનીમાં રચનાવાદની સામે સમષ્ટિવાદી અભિગમ એટલે કે ગેસ્ટાલ્ટ સાયકોલોજીનો ઉદ્ભવ થયો. ગેસ્ટાલ્ટ સાયકોલોજી, સમષ્ટિવાદી. સમષ્ટિવાદ એટલે કે કોઈ પણ એકમ લઈ લઈએ, એના ભાગ પાડીમાં ન જોતા એને સમગ્રતયા એનું વર્ણન કરવું અથવા તો એને નિહાળવું, એનું શિક્ષણ પ્રાપ્ત કરવું. તો 20મી સદીમાં જે શરૂઆત હતી તેમાં જર્મનીમાં રચનાવાદની સામે સમષ્ટિવાદી અભિગમ ગેસ્ટાલ્ટ સાયકોલોજીનો ઉદ્ભવ થયો, જેમાં મનોવૈજ્ઞાનિકો છે વર્ધિમર, કોહલર, કોફકાનો ફાળો મુખ્ય હતો. વર્ધિમર, કોહલર, કોફકા, આ ત્રણ મનોવૈજ્ઞાનિકો છે જે સમષ્ટિવાદી છે, ગેસ્ટાલ્ટવાદી છે. તો એમણે 20મી સદીની શરૂઆતમાં જર્મનીમાં રચનાવાદની સામે સમષ્ટિવાદી અભિગમનો ઉદ્ભવ કર્યો. મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન ઉપર ભાર મૂક્યો કે ભાઈ મન વિશે આપણે કંઈ સમજવું નથી, મનની રચનામાં આપણે પડવું નથી, પરંતુ પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન ઉપર એમણે ભાર મૂક્યો. તેઓની દલીલ હતી કે આપણે જ્યારે વિશ્વને જોઈએ છીએ ત્યારે આપણો પ્રત્યક્ષીકૃત અનુભવ પ્રત્યક્ષીકૃત વસ્તુના ભાગોના સરવાળા કરતાં કંઈક વિશેષ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે જે અનુભવીએ છીએ વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલી માહિતી કરતાં વધારે હોય છે. આપણે વાતાવરણની અંદર જે કંઈ પણ અનુભવીએ છીએ, જે કંઈ પણ જોઈએ છીએ એ વાતાવરણમાં છે એના કરતાં પણ વિશેષ આપણે અનુભવતા હોઈએ છીએ. અંદર સરસ મજાનું ઉદાહરણ આપેલું છે પાઠ્યપુસ્તકમાં. દાખલા તરીકે આપણે જ્યારે ફિલ્મ જોઈએ છીએ ત્યારે ખરેખર તો આપણી નજર સામે સ્થિર ચિત્રોની ઝડપથી બદલાતી જતી હારમાળા જ પસાર થતી હોય છે. આમ આપણો પ્રત્યક્ષીકૃત અનુભવ વસ્તુ સ્થિતિ કરતાં વધારે હોય છે. આપણા અનુભવો સમગ્રતયા સમગ્રલક્ષી હોય છે. હવે અભિગમો અને પ્રત્યક્ષીકરણના મુદ્દાઓમાં આ વિશે આપણે વધારે શીખીશું. જ્હોન બી વોટસને મનોવિજ્ઞાનમાં વિષયવસ્તુ તરીકે મન અને ચેતનાનો વિરોધ કર્યો. હવે નવા મનોવૈજ્ઞાનિક આયા, જ્હોન બી વોટસન, જેને શોર્ટમાં જ આપણે કહીશું વોટસન,
જ્હોન બી વોટસને મનોવિજ્ઞાનના વિષયવસ્તુ તરીકે મન અને ચેતનાનો વિરોધ કર્યો. આમ રચનાવાદ અને બીજો એક વર્તનવાદ નામનો અભિગમ શરૂ થયો. વોટસન શરીર રચના શાસ્ત્રીઓ જેવા કે ઇવાન પાવલોવ વગેરેના કાર્યોથી તે ખૂબ પ્રભાવિત હતો. તેના શરીર અભિસંધાનના સિદ્ધાંતની વોટસન પર ઊંડી અસર હતી. વોટસનના મતે જોઈ શકાતું નથી અને આંતરનિરીક્ષણ વોટસનના મતે મન જોઈ શકાતું નથી અને આંતરનિરીક્ષણ વ્યક્તિગત હોવાથી અન્ય વ્યક્તિ દ્વારા ચકાસી પણ શકાતું નથી. તેમના મતે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનને એવી જ બાબતો પર ધ્યાન આપવું જોઈએ જે જોઈ અને ચકાસી શકાતું હોય. તેમણે મનોવિજ્ઞાનને વર્તનના વિજ્ઞાન અથવા તો ઉદ્દીપક સામે અપાતી પ્રતિક્રિયા જેનો અભ્યાસ વસ્તુલક્ષી રીતે કરી શકાય છે અને માપી પણ શકાય છે એ રીતે ઓળખાવ્યું. આપણે આગળ શીખી ગયા ઉદ્દીપક અને પ્રતિક્રિયા, કે કોઈ પણ ઉદ્દીપક આપણા મનને ઉદ્દીપ્ત કરે છે અને આપણે એના સમક્ષ પ્રતિક્રિયા આપે છે. એટલે કે ઉદ્દીપક પ્રતિક્રિયાના અનુસંધાનમાં વોટસને પોતાના વર્તનને ઓળખાવવાનો પ્રયત્ન કરેલો છે. વોટસનના વર્તનવાદને પછી નવ્ય વર્તનવાદીઓ તરીકે ઓળખાતા ઘણા બધા મનોવૈજ્ઞાનિકોના નામ છે, જેવા કે સ્કિનર, ટોલમેન, ગથરી વગેરેનો સમાવેશ થાય છે. વોટસનના વર્તનવાદે ઘણા દાયકાઓ સુધી મનોવિજ્ઞાનમાં આધિપત્ય જાળવી રાખ્યું. બરાબર, વોટસન અને તેમના સાથીદારો મનોવિજ્ઞાનની અંદર ઘણું બધું કામ કર્યું, ઘણા બધા સંશોધનો કર્યા અને ઘણા બધા વર્ષો સુધી એમણે પોતાનું વર્ચસ્વ એટલે કે આધિપત્ય જાળવી રાખ્યું અને અન્ય અભિગમો અને મનોવિજ્ઞાનના મંતવ્યો આની આસપાસ જ વિકસ્યા. ત્યારબાદ આગળ આપણે જોઈશું સિગમન્ડ ફ્રોઈડે પોતાના માનવ સ્વરૂપ, સિગમન્ડ ફ્રોઈડ નવું નામ આવેલું છે, ત્યારબાદ સિગમન્ડ ફ્રોઈડે પોતાના માનવ સ્વરૂપ વિશેના ઉદ્દામવાદી વિચારોથી વિશ્વને આંચકો આપ્યો. એમના વિચારો ખૂબ અલગ હતા, કંઈક જુદા જ. સિગમન્ડ ફ્રોઈડે માનવ વર્તનને અજાગ્રત ઈચ્છાઓ અને સંઘર્ષના ગતિશીલ પ્રગટીકરણ તરીકે ઓળખાવ્યું. તેમણે મનોવિજ્ઞાનને માનસિક રોગોને સમજવાની અને ઉપચાર કરવાની પદ્ધતિ તરીકે રજૂ કર્યું. તેમણે જે વાત રજૂ કરેલી છે, તેમણે જે સિદ્ધાંત આપેલો છે, એ સિદ્ધાંત માનસિક રોગોને સમજવાની અને ઉપચાર કરવાની પદ્ધતિ તરીકે ખૂબ કામ આવે છે. જ્યારે મનોવિશ્લેષણવાદ એમ જણાવતો હતો કે માનવી અજાગ્રત ઈચ્છાઓને કે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ એટલે કે ખાસ કરીને જાતીય ઈચ્છાઓથી પ્રેરિત થાય છે, ત્યારે માનવવાદી અભિગમ આવ્યો અને તેણે માનવ સ્વરૂપને વિધાયક એટલે કે હકારાત્મક સંદર્ભમાં રજૂ કર્યું. કાર્લ રોજર્સ છે, અબ્રાહમ મેસ્લો જેવા માનવવાદીઓએ માનવીની ઈચ્છા શક્તિથી સ્વતંત્રતા, આંતરિક સંભાવનાના વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા પર ભાર મૂક્યો. આનાથી આગળ આપણે જઈએ છીએ, ફ્રોઈડથી આગળ તો આવે છે કાર્લ રોજર્સ, અબ્રાહમ માસ્લો જેવા માનવવાદીઓ, જેમને માનવવાદીઓ કહેવામાં આવે છે. માનવવાદીઓ કોણ છે? તો કાર્લ રોજર્સ, અબ્રાહમ માસ્લો જેવા માનવવાદીઓએ માનવીની ઈચ્છા શક્તિની સ્વતંત્રતા અને આંતરિક સંભાવનાના વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા ઉપર ભાર મૂક્યો. અબ્રાહમ મેસ્લો જે કાર્લ રોજર્સે, એ માનવીને ખૂબ પોઝિટિવ લે છે. માનવી ખૂબ હકારાત્મક વિચારસરણીવાળો છે, સ્વતંત્ર છે, એ રીતના તેમણે એમની સ્વતંત્ર ઈચ્છાશક્તિ પર ભાર મૂક્યો. તેમણે દલીલ કરી કે વર્તનવાદ વાતાવરણથી પ્રભાવિત થતા માનવીના વર્તન ઉપર ભાર મૂકે છે, ત્યારે માનવીની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠાની અવગણના કરી
માનવ વર્તનને વધારે યાંત્રિક બનાવી દે છે. આમ આ જુદા જુદા અભિગમોએ આધુનિક મનોવિજ્ઞાનના ઇતિહાસ અને વિકાસમાં અનેક સંભાવનાઓને જન્મ આપ્યો. આ અભિગમે પોતાની વિશિષ્ટ બાબતો પર પ્રકાશ પાડ્યો અને આપણું ધ્યાન મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાની જટિલતા તરફ દોર્યું અને કેટલીક શાખાઓમાં વિકાસમાં ફાળો આપ્યો. આખરે 20મી સદીના ઉત્તરાર્ધમાં બોધાત્મક અભિગમ વિકસ્યો, જે આપણે વિશ્વને કેવી રીતે જોઈએ છીએ તે બાબત પર પ્રકાશ પાડે છે. બોધન એ જાણવાની પ્રક્રિયા છે. બોધાત્મક અભિગમ એટલે કે એમાં શબ્દ છૂટો પડે છે બોધમ. બોધનનો અર્થ થાય છે જાણવું. તો બોધન એ જાણવાની પ્રક્રિયા છે જેમાં વિચારણા, સમજણ, જોવું, યાદ રાખવું અને સમસ્યા ઉકેલનો સમાવેશ થાય છે. જે આપણે અન્ય માનસિક પ્રક્રિયાઓ, વિશ્વ વિશેના આપણા જ્ઞાન સાથે મળીને વાતાવરણ સાથે ચોક્કસ માહિતીની પ્રક્રિયા કરનાર સિસ્ટમ તરીકે ઓળખાવે છે. તેમના મતે મન એક કોમ્પ્યુટર જેવું છે. કોના મતે? બોધાત્મક મનોવૈજ્ઞાનિકોના મતે મન એક કોમ્પ્યુટર જેવું છે જે માહિતીને સ્વીકારે છે, પ્રક્રિયા કરે છે, બદલે છે, સંગ્રહ કરે છે અને જરૂર પડે એને બહાર પણ લાવે છે. હવે આપણે આગળ વધીશું મનોવિજ્ઞાનના અભિગમો. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ માનવ વર્તનને સમજવા અને સમજાવવાના પ્રયાસો કર્યા છે. તેના પરિણામે અનેક અભિગમો પ્રાપ્ત થયા. દરેક અભિગમ વર્તનને પોતે જે રીતે જોયું, સમજ્યું તે રીતે તેની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરે છે. કોઈ પણ અભિગમ મનોવિજ્ઞાનને સંપૂર્ણ સમજ આપવા માટે પૂરતો નથી. મનોવિજ્ઞાનની સાચી સમજૂતી પ્રાપ્ત કરવા માટે આ બધા જ અભિગમો વિશે જાણવું, સમજવું અને બધાનું સંકલન કરવું જરૂરી છે. તો સમયના પ્રવાહ અને જુદી જુદી બાબતોની અસર નીચે આ અભિગમો વિકસ્યા અને માનવ વર્તનને સમજાવવાનો પ્રયાસ કર્યો, જેમાં મુખ્ય અભિગમો છે. તો ફર્સ્ટ વન આપણે જોઈશું જૈવીય અભિગમ. ઘણા બધા અભિગમો મનોવૈજ્ઞાનિકોએ આપેલા છે, તેમાં આપણે ફર્સ્ટ વન જોઈશું જૈવીય અભિગમ. મનોવિજ્ઞાનના વિકાસમાં શરીરરચના શાસ્ત્રીઓનો ફાળો વિશેષ છે. વેબર, ફેકનર, હેલ્મહોલ્ટ્ઝ વગેરે માનવ વર્તનને સમજવા માટે તેમની અભ્યાસ પદ્ધતિઓ અને માન્યતાઓનો આધાર લીધો. જૈવ અભિગમ માનવ વર્તનને સમજવા માટે વ્યક્તિના મૂળમાં રહેલા રંગસૂત્રો, જનીન તત્વો, ગ્રંથિઓના રસસ્ત્રાવ, ચેતાપ્રવાહો, શરીરરચના, જ્ઞાનેન્દ્રિયો, સ્નાયુતંત્ર, કર્મેન્દ્રિયો વગેરેનો આધાર લે છે. આ બધાના અભ્યાસ માટે જીવન વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ જેવી કે શસ્ત્રક્રિયા, વિદ્યુત ઉદ્દીપન એટલે કે જે વિદ્યુત પસાર કરવામાં આવે છે જે તે વ્યક્તિને બોડીની અંદર, એ વિદ્યુત ઉદ્દીપન, જૈવ રાસાયણિક પદ્ધતિ તથા તેના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં અભિગમ ખૂબ સ્વીકાર્ય બન્યો કારણ કે તેના દ્વારા શરીરના અંગો, અવયવો અને વર્તનના શારીરિક આધારોની સ્પષ્ટ સમજૂતી પ્રાપ્ત થતી હતી. વર્તન સાથે વારસો, જનીન તત્વો અને મગજ કેવી રીતે સંકળાયેલા છે તે આનાથી સ્પષ્ટ થાય છે. જૈવી અભિગમ મનોવિજ્ઞાનના વિકાસમાં શરીરશાસ્ત્રીઓનો ફાળો વિશેષ છે. વેબર, ફેકનર, હેમહોલ્ટ્ઝ વગેરે માનવ વર્તનને સમજવા માટે તેમની અભ્યાસ પદ્ધતિઓ અને માન્યતાઓનો આધાર લીધો. જૈવ અભિગમ માનવ વર્તનને સમજવા માટે વ્યક્તિના મૂળમાં રહેલા રંગસૂત્રો, જનીન તત્વો, જ્ઞાનેન્દ્રિયો, રસસ્ત્રાવો, ચેતાપ્રવાહો, શરીરરચના, જ્ઞાનેન્દ્રિયો, સ્નાયુતંત્ર, કર્મેન્દ્રિયો વગેરેનો આધાર લે છે. આ બધાના અભ્યાસ માટે જીવવિજ્ઞાનોમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ જેવી કે શસ્ત્રક્રિયા,
विद्युत उद्दीपन जैव रासायनिक पद्धतिओ तथा तेना साधनों उपयोग करवामां आवे छे। शुरुआत में आ अभिगम खूब स्वीकार्य बन्यो कारण के तेना द्वारा शरीरना अंगों अवयवों अने वर्तनना शारीरिक आधारों की स्पष्ट समझ प्राप्त थई हती। वर्तन साथे वारसो जनीन तत्वों अने मगज केवी रीते संकळायेला छे ते आनाथी स्पष्ट थतुं हतुं। प्रगट हलनचलन वाणी वगैरह ने समझावी शकाता हता। आपणे जे कंई पण वाणी वर्तन करीए छे जे कंई पण हलनचलन करीए छे एने आ पद्धति द्वारा जैव अभिगम द्वारा खूब सारी रीतना समझावी शकाता हता। परंतु केटलाक आंतरिक अनुभवों अने अमुक प्रकारना वर्तननी समझूती आपवामां अभिगम निष्फळ निवडे छे। आ अभिगम द्वारा मानव शरीरनी जटिलताना कारणे शरीर अने मगजनी संपूर्ण समज प्राप्त न थती होवाथी मानवीना दरेक वर्तन अने मनोव्यापारोने समझावी शक्यो नहीं। ए ज प्रमाणे मानवीनुं वर्तन जूथ क्रियाओ सामाजिक सांस्कृतिक वातावरण पर आधार राखे छे ज्यां जैविक क्रियाओने स्थान नथी। जैविक क्रियाओ तो व्यक्तिनी पोतानी ज छे एमां आजूबाजूमां व्यक्तिओ ना जोईए समाज संस्कृति के वातावरण एना पर आधार राखतुं नथी तेथी जैवीय क्रियाओमां एने स्थान नथी। आम जैवीय अभिगमनी पोतानी आ एक मर्यादा पण छे। हवे आगळ आपणे बीजो अभिगम विशे माहिती मेळवीशुं। बीजो अभिगम छे वार्तनिक अभिगम। વાર્તનિક અભિગમ 20મી સદીમાં થયેલા ઔદ્યોગિક ક્રાંતિ અને યંત્રવિદ્યાની બોલબાલાથી પ્રભાવિત થયેલા વોટસને મનોવિજ્ઞાનને માત્ર વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું અને વાર્તનિક અભિગમ આપ્યો। તો વાર્તનિક અભિગમ કોણે આપ્યો તમે જોઈ શકે હું બોલી પણ ગઈ કે વોટસન નામના જે બી વોટસન નામના મનોવૈજ્ઞાનિકે વાર્તનિક અભિગમ આપ્યો છે। એમણે વર્તનને જ વધારે પ્રાધાન્ય એમના અભિગમમાં આપેલું છે। વોટસને વ્યક્તિને તેના વર્તન દ્વારા જ સમજવો જોઈએ અને તેમાં પણ માત્ર એવું જ વર્તન કે જે વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય તેમ હોય વસ્તુલક્ષી એટલે કે પ્રોપર પ્રગટ વર્તન હોય એનો જ અભ્યાસ થઈ શકે એમ એમણે કહ્યું। એટલે કે મનોવિજ્ઞાનમાંથી ચેતના વ્યક્તિગત અનુભવો આંતરનિરીક્ષણ પદ્ધતિ વગેરેને બાકાત રાખવી જોઈએ તેમ કહ્યું। બરાબર ચેતના વ્યક્તિગત અનુભવ આ બધું પાછળ આ બધાને જેણે મહત્ત્વ આપ્યું છે એવો અભિગમ બરાબર જે છે મનોવૈજ્ઞાનિક ફ્રોઇડનો મનોવિશ્લેષણવાદ તો એવા જે બાબત છે એને પરતી મૂકાવવાની વાત વોટસને કરી કે ભાઈ ચેતના વ્યક્તિગત અનુભવો બરાબર એ બધી બાબતોને પરતી મૂકવી જોઈએ અને ફક્ત વર્તન પર જ ધ્યાન અપાવવું જોઈએ। વોટસનનો વર્તનવાદી અભિગમ વર્તનવાદી જે અભિગમ છે એ વર્તનને ઉદ્દીપક પ્રત્યે કરવામાં આવતી પ્રતિક્રિયા તરીકે ઓળખાવે છે। દાખલા તરીકે ઉદ્દીપક પ્રતિક્રિયા મેં તમને સમજાવ્યું હતું કે આપણી ચેતનાને ઉદ્દીપ્ત કરે ચેતનાને ક્રિયાશીલ બનાવે સજાગ બનાવે તેવા પરિબળને આપણે ઉદ્દીપક કહીએ છીએ અને એ પરિબળના સામે આપણે જે પ્રતિભાવ આપીએ છીએ જે કંઈ પણ પ્રતિક્રિયા કરીએ છીએ એ પ્રતિક્રિયા છે આપણી। તો એક એક્ઝામ્પલ તમને કહું કે દિવાલ પર સુંદર મજાનું ચિત્ર જ હોય તો આપણને જોવાનું મન થાય છે જો તે ચિત્ર જે બને છે એ આપણું ઉદ્દીપક છે અને જોવાનું મન થાય છે આપણે પ્રતિક્રિયા આપીએ છીએ રિસ્પોન્સ આપીએ છીએ જોવાનું મન થવું સુંદર છે એટલે એ પ્રતિક્રિયા છે એટલે કે આથી તેને ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે। વોટસને વોટસને આ અભિગમ વ્યક્તિના બાહ્ય પ્રગટ વર્તનને જ કેન્દ્રમાં રાખીને આ અભિગમને વિકસાવેલો છે। વોટસનનો આ અભિગમ વ્યક્તિના બાહ્ય પ્રગટ વર્તનને જ કેન્દ્રમાં રાખી અભ્યાસ કરે છે અને માત્ર જોઈ શકાય તેવા પ્રગટ વર્તનો જેવા કે વાણી મુખભાવ ચેષ્ટાઓ શારીરિક હલનચલનને જ વર્તન ગણે છે। આપણે હું અત્યારે બોલી રહી છું એને જ વર્તન કહે છે કે હું તમને સ્પીચ આપી રહી છું કંઈક કહી રહી છું મારો મુખભાવ પણ તમે એનું પણ માપન કરી શકો છો એક પ્રકારનું વર્તન છે। ચેષ્ટાઓ
શારીરિક હલનચલનને જ એ વર્તન ગણે છે. આ અભિગમને વાર્તનિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. વોટસનના અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવૈજ્ઞાનિકોમાં વોટસન ઉપરાંત સ્કિનર છે, બરાબર યાદ રાખજો, સ્કિનર, ગત્રી, ટોલમેન વગેરેનો મુખ્ય ફાળો છે. ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાતો હોય છે કે વોટસન સિવાય બીજા કયા વર્તનવાદી મનોવૈજ્ઞાનિકો છે, નામ આપો, તો સ્કિનર, ગત્રી અને ટોલમેન, બરાબર, જેવા વર્તનવાદીઓનો અગત્યનો ફાળો છે વર્તનવાદમાં. હવે આગળ નવો અભિગમ જોઈશું આપણે, બોધાત્મક અભિગમ. વાર્તનિક અભિગમની માનવીના વર્તનની વધારે પડતી યાંત્રિક સમજૂતી સામે જ્ઞાનાત્મક કે બોધાત્મક અભિગમ વિકસ્યો. બોધાત્મક અભિગમે વાર્તનિક અભિગમ દ્વારા અપાતી માનવ વર્તનની વધારે પડતી સરળ સમજૂતીનો વિરોધ કર્યો. એ ખાલી વર્તનનો ઉપયોગ કરી લઈને માનવ વર્તનને સમજાવી દઈએ એવી સરળ પદ્ધતિ જે છે એનો વિરોધ બોધાત્મક અભિગમે કર્યો. તેમણે કહ્યું કે માનવ વર્તન એ માનવનું જે વર્તન છે યંત્રવત હોતું નથી, કે જે કંઈક ઘટના બની અને રિસ્પોન્સ તરત આપી દે એવું હોતું નથી. માનવ યંત્ર એવું નથી કે જે ઉદ્દીપકો પ્રત્યે સીધી પ્રતિક્રિયા આપે અથવા તો આદેશો મુજબ જ ક્રિયા કરે. વર્તનવાદીઓના મતે માનવી ટેલિફોન જેવું યંત્ર છે. વર્તનવાદીઓના મતે તો માનવીનું વર્તન કેવું છે, તો ટેલિફોન જેવું છે, જેમાં ઉદ્દીપક અને પ્રતિક્રિયા એમ બે છેડા દેખાય છે. એ બે જ છેડા દેખાય છે, તે બે વચ્ચેની પ્રતિક્રિયા દેખાતી નથી. જ્યારે બોધાત્મક અભિગમ અનુસાર માનવી કમ્પ્યુટર જેવું યંત્ર છે, જેમાં ઉદ્દીપકની માહિતી અંદર જાય છે મગજમાં, એટલે કે ઇનપુટ, તેના પર મગજ શું કરે છે, અર્થઘટન કરે છે, પૃથક્કરણ કરે છે, જેવી બોધાત્મક પ્રક્રિયાઓ થાય છે, ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ, અને પછી પ્રક્રિયા શું થાય છે, બહાર આવે છે, એટલે કે આઉટપુટ, એટલે કમ્પ્યુટર જેવું જ કાર્ય કરે છે. આ માનવી સ્વયંસ્ફૂરિત રીતે સક્રિય હોય છે. તેની ઉદ્દીપક સામે આપવાની આવતી પ્રતિક્રિયા યાંત્રિક હોતી નથી. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્યારે કોઈ પણ પ્રકારનું સંવેદન અનુભવે ત્યારે તરત જ પહેલાંના અનુભવોના સંદર્ભે તેનું પૃથ્થકરણ કરે છે. પ્રાપ્ત થયેલ માહિતીને અન્ય માહિતી સાથે સરખાવે છે અને પછી યોગ્ય નિર્ણયોને આધારે વર્તન કરે છે. આમ ઉદ્દીપકની સામે પ્રતિક્રિયાની વચ્ચે માનવીની સ્વતંત્ર વિચાર શક્તિ આવે છે. એટલે કે માનવ વર્તનને સમજવા માટે આ અભિગમ વિચારણા, સ્મૃતિ, સમસ્યા ઉકેલ, નિર્ણય પ્રક્રિયા જેવા જટિલ પરિબળોને સમજવાના પ્રયાસો કરે છે. આમ બોધાત્મક અભિગમ માનવ વર્તન સાથે સંકળાયેલા શૈક્ષણિક, બોધાત્મક અને વિકાસાત્મક પરિબળોના સંદર્ભમાં વ્યક્તિના મનોવ્યાપારોને સમજાવવાનો પ્રયાસ કરે છે. હવે આપણે આગળ વધીશું. ચોથો આપણો અભિગમ છે મનોગત્યાત્મક અભિગમ. મનોગત્યાત્મક અભિગમ. મનોગત્યાત્મક અભિગમ માનવીના મનના અજ્ઞાત પાસા પર ભાર મૂકે છે. અજ્ઞાત કે આપણે એનાથી જ્ઞાત નથી તેવું પાસું, તો માનવીના અજ્ઞાત પાસા ઉપર ભાર મૂકે છે અને માનવ વર્તનને મનના ગતિશીલ પરિબળો જેવા કે પ્રેરણા, આવેગના સંદર્ભમાં સમજાવવાનો પ્રયાસ કરે છે. મનોવિશ્લેષણવાદી સિગમંડ ફ્રોઇડ, નામ હમણાં પણ આગળ આવી ગયું છે, સિગમંડ ફ્રોઇડે આપેલા અચેતન મનના સિદ્ધાંતોના આધારે વર્તન માટે તેમાં પડેલી વાર્તનિક શક્તિને સમજ જવાબદાર ગણાવે છે. આ અભિગમ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વ માટે વારસા અને બાલ્યવસ્થાના અનુભવોને ખૂબ જ મહત્ત્વના ગણે છે. આ મનોગત્યાત્મક અભિગમ છે એમાં ફ્રોઇડ બાળ વિકાસના તબક્કાઓ અને બાળક સાથે સાથે
વારસાને વધારે પ્રાધાન્ય આપે છે, મહત્વ વધારે આપે છે, એના પર એને વધારે ભાર મૂકે છે, એના અનુભવને વધારે મહત્વ આપે છે. વ્યક્તિના અચેતન મનને તેના વર્તન માટે જવાબદાર ગણી તેના અભ્યાસ પર વધારે ભાર મૂકે છે. મનોગત્યાત્મક અભિગમ માનવીને સુખ મેળવવાની ઈચ્છા. વ્યક્તિમાં ઈડ, ઈગો અને સુપર ઈગો, મનના જાગ્રત અનુભવો, અર્ધજાગ્રત, અજાગ્રત પાસાઓ અને મનોજાતીય વિકાસના સિદ્ધાંતના આધારે વર્તનને સમજાવવાના પ્રયાસો કરે છે. તો અહીંયા બરાબર સમજીશું, ફ્રોઈડે ઈડ, ઈગો અને સુપર ઈગોની વાત કરેલી છે. ઈડ, ઈગો, સુપર ઈગો. ઈડને નોર્મલ ભાષામાં, સામાન્ય શબ્દમાં કહેવામાં આવે તો આપણી જરૂરિયાત અથવા તો તત્, એવું પણ એને કહેવામાં આવે છે. ઈગો એટલે અહમ, અને સુપર ઈગો એટલે ઉચ્ચ અહમ.